विद्यार्थी मित्रों, आज आप धोरण सात विषय सामाजिक विज्ञान द्वितीय सत्र पाठ 18 बजार तेना विषे आप समझीशू। तमे पेन नोटबुक पुस्तकों की खरीदी करवा माटे दुकाने जता हशो, तमारा घर माटे पण चीज वस्तुओनी खरीदी करवा मां आवती हशे, एम के तमे घणी बधी वस्तु घरनी तमारी ए दुकाने खरीदी करवा जता हशो। तमने थतुं हशे कि आ बधी चीज वस्तुओ कोण बनावतु हशे, एम का बधी वस्तु शेमांथी बनती हशे, कोण बनावतु हशे, कई रीते आ वस्तु दुकानों सुधी पहोंचती हशे, आ चीज वस्तुओ खरीदनार कोण हशे, आ चीज वस्तुओ वेचनार कोण हशे। चालो मित्रों, आजे आपणे आ अंगे अभ्यास करीए। तेमां प्रथम मुद्दो छे बजार। चीज वस्तुनुं वेचाण करती दुकानो ज्यां होय ते स्थळने आपणे शुं कहीए छीए, बजार। એ બધા તમને બધાની ખબર જ હશે કે એને આપણે શું કહીએ છીએ, બજાર, જ્યાં ચીજવસ્તુનું વેચાણ ચીજવસ્તુઓ મળતી હોય તે સ્થળને આપણે શું કહીએ, બજાર। બજાર એટલે કે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય એવું સ્થળ, ત્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય એવું સ્થળ એને શું કહેવાય, બજાર। બજારમાં અનેક ચીજવસ્તુઓ વેચાતી હોય છે, જેમ કે શાકભાજી, ફળ, સાબુ, દંતમંજન, મસાલા, બ્રેડ, બિસ્કીટ, અનાજ, દાળ, ચોખા, કપડાં, પુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ, બૂટમોજા, મોબાઈલ ફોન, સાયકલ, ટીવી, ફ્રીજ વગેરે યાદી બનાવીએ તો કેટલી લાંબી યાદી તૈયાર થાય, એટલે કે અનેક વસ્તુઓ બજારમાં મળતી હોય છે। આવી અનેક ચીજવસ્તુઓ આપણે બજારમાં જઈને ખરીદીએ છીએ। હવે બજારના પ્રકાર, આપણે રોજબરોજની ચીજ વસ્તુઓની ખરીદી અલગ અલગ બજારમાંથી કરીએ છીએ, જેમ કે આપણી આસપાસના જે મોહલ્લા બજાર એટલે કે સાપ્તાહિક બજાર કે ગુજરી બજાર, મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ અને શોપિંગ મોલ, નિયંત્રિત બજાર અને ઓનલાઈન બજાર, એમ કે બજારના પ્રકારો છે। એમ કે આપણે રોજબરોજની ચીજ વસ્તુ ખરીદીએ એ અલગ અલગ બજારમાંથી કરીએ છીએ, જેવા કે કોમ્પ્લેક્સ, પછી ઓનલાઈન મોલ વગેરે અલગ અલગ બજારમાંથી આપણે ખરીદી કરીએ છીએ। હવે મોહલ્લા બજારમાં, એમાં આપણે પહેલાં શું જોઈશું, મોહલ્લા બજાર, જે આપણે ત્યાં રહેતા હોઈએ તે સ્થળે જે બજાર હોય એને શું કહેવાય, મોહલ્લા બજાર। આ દુકાનોમાં વિવિધ ચીજ વસ્તુઓ ગ્રાહકને દેખાય તે રીતે ગોઠવેલી હોય છે, જો તમને ચિત્રમાં દેખાશે મોહલ્લા બજાર કે એમાં એવી રીતે વસ્તુઓ ગોઠવી હોય કે આપણને બહારથી જ દેખાતી હોય। આપણે આપણા રોજિંદા ઉપયોગની વસ્તુઓ આપણી આસપાસની દુકાનોમાંથી ખરીદીએ છીએ, જેમ કે ડેરીમાંથી દૂધ, દહીં, છાશ, કરિયાણાની દુકાનોથી તેલ, મસાલા, ડેરીની આપણે જોઈએ કે ડેરી હોય એમાંથી આપણે શું ખરીદીએ છીએ, દૂધ, છાશ વગેરે, અને કરિયાણાની દુકાનમાંથી તલ, તેલ, મસાલા, પછી ઘરમાં જે વપરાતી વસ્તુ હોય એ, પછી સ્ટેશનરીની દુકાન એમાંથી પેન, પેન્સિલ, નોટબુક વગેરે, પુસ્તકો વગેરે આપણે એમાંથી ખરીદીએ છીએ। દવાઓની ખરીદી કરીએ તેમજ જે દવાઓની દુકાનમાંથી આપણે શેની ખરીદી કરીએ, દવાઓની, તેમજ રસ્તાની આજુબાજુ નાની દુકાને કે રેકડીઓમાંથી ફળ, શાકભાજી કે વાર તહેવારે રમકડા, પતંગ કે અન્ય વસ્તુની આપણે ખરીદી કરીએ છીએ, આને શું કહેવાય, આપણે મોહલ્લા બજાર। આ દુકાનો આપણા ઘરની આજુબાજુમાં જ હોય છે, આ દુકાનો ક્યાં હોય, આપણે જ્યાં રહેતા હોય એ ઘરની આજુબાજુ જ હોય છે। આપણી જરૂરિયાતના સમયે દિવસ દરમિયાન ગમે ત્યારે ખરીદી કરી શકીએ છીએ, આપણે જરૂર હોય તો આપણે તરત ત્યાં પહોંચી જઈએ અને એની ખરીદી કરી શકીએ છીએ। આ દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વેચાણ કરે છે, જે મોહલ્લા બજારમાં જે આજુબાજુ આપણા રહેતા હોય એની આજુબાજુ જે દુકાનો હોય એમાં જે ગ્રાહકોના જોડે જે નિયમિત ગ્રાહકો હોય એમને ઉધાર એટલે કે પૈસા વગર પણ વસ્તુ આપે છે, પૈસા પછી આપવાના, પૈસા વગર પણ વસ્તુ આપતા હોય છે। હવે જોઈશું ગુજરી કે સાપ્તાહિક બજાર, બીજો પ્રકાર શું છે, ગુજરી કે સાપ્તાહિક પ્રકાર। સાપ્તાહિક બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતો હોય છે, સાપ્તાહિક બજાર એટલે જે બાજુમાં તમને ચિત્ર બતાવ્યું છે કે કોઈ એક જ દિવસે, કોઈ એક જ વારે નિશ્ચિત દિવસે જ આવું બજાર ભરાતું હોય છે, એટલે કે એને બહુ શું કહેવાય, સાપ્તાહિક બજાર।
કેટલાક વિસ્તારોમાં તેને હાટ પણ કહેવાય છે. ઘણી જગ્યાએ તો એને શું કહેવાય, સાપ્તાહિક બજારના બદલે હાટ પણ કહેવાય છે. ઉદાહરણ, દર શનિવારે આ બજાર ભરાતું હોય તો શનિવારની બજાર, ઉદાહરણ તરીકે કે દર શનિવારે આ બજાર ભરાતું હોય તો એને શનિવારી બજાર પણ કહેવાય છે. વેપારીઓ દિવસ દરમિયાન તેની વેચાણની ચીજવસ્તુ લાવે છે અને સાંજ સુધીમાં દુકાન સંકેલીને જતા રહે છે અને બીજા દિવસે કોઈ બીજી જગ્યાએ જઈને ત્યાં દુકાન લગાવે છે. દેશભરમાં અનેક જગ્યાએ આવા હજારો બજાર લાગે છે જેમાં લોકો પોતાની રોજબરોજની ચીજવસ્તુઓને ખરીદે છે. જરૂરિયાતની ઘણી વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહી છે. આવા બજારમાંથી જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહી છે. નાના વેપારીઓ તેમજ કારીગરોને રોજગાર પણ મળી રહે છે. વેપારીને દુકાનનું ભાડું, વીજળી, વેરો, કર્મચારીઓનો પગાર વગેરે ખર્ચ થતો ન હોવાથી ચીજવસ્તુઓ સસ્તા ભાવે વેચી શકે છે. જો દુકાનને બધું હોય તો એની જે લાઇટ હોય, લાઇટ બિલ, દુકાનનું ભાડું એ બધું આપવું પડે, એમાં જે માણસ રાખ્યો એનો પગાર ચૂકવવો પડે, પણ આવા બજારમાં એવું કશું કરવું પડતું હોતું નથી. તેથી તે ચીજવસ્તુઓ સસ્તા ભાવે પણ વેચી શકે છે. હવે શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ. આપણી આસપાસની દુકાનો અને સાપ્તાહિક બજારો સિવાય મોટા શહેરોમાં બીજા બજારો પણ હોય છે. એક જ બિલ્ડિંગમાં એક સાથે કેટલીય અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે જેને શોપિંગ કોમ્પ્લેક્સ કહે છે. એક જ બજારમાં અલગ અલગ વસ્તુઓની અલગ અલગ દુકાનો હોય છે તેને શું કહેવાય, શોપિંગ કોમ્પ્લેક્સ. મોટા શહેરોમાં બહુમાળી ઇમારતોમાં અલગ અલગ માળ ઉપર અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હોય છે જેને મોલ કહેવામાં આવે છે. એને શું કહેવાય, મોલ. જેમાં આપણને નાની મોટી કંપનીની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળી જાય છે. મોટી કંપનીઓ જાહેર ખબરો દ્વારા ઊંચી ગુણવત્તાની જાહેરાતો કરીને આ બ્રાન્ડેડ વસ્તુઓ ઊંચા ભાવે આવા મોટા શોરૂમમાં વેચતી હોય છે. જેની કિંમતો વધુ હોવાથી અમુક લોકો જ આવી વસ્તુની ખરીદી કરી શકીએ છીએ, કારણ કે બ્રાન્ડેડ વસ્તુ હોય એની કિંમત વધારે હોય તો બધા લોકો આ વસ્તુની ખરીદી કરી શકતા નથી. ગ્રાહકોને કેન્દ્રમાં રાખીને દુકાનો સજાવવામાં આવે છે. વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એકસાથે વેચાતી હોય છે જેથી ગ્રાહકને પસંદગીની પણ તક રહે છે. વાટાનું કુલિત મોલમાં ગ્રાહક પોતાનો પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળી હોય તેવી વસ્તુની ખરીદી શકે છે. કોઈ ઉપર ડિસ્કાઉન્ટ હોય એ વસ્તુની ખરીદી કરી શકે છે. ગ્રાહકને વસ્તુની છાપેલ કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે, અમુક ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ગ્રાહક કાઉન્ટર પર રેકોર્ડ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ કે નેટ બેંકિંગથી ચૂકવણું કરી શકે છે તેની પણ વ્યવસ્થા હોય છે. જો કેશ પૈસા ના આપી શકીએ તો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ પછી નેટ બેંકિંગ એ દ્વારા પણ આપણે એમને પૈસાની ચૂકવણી આવા મોલમાં કરી શકાય છે. હવે જોઈશું નિયંત્રિત બજાર. હવે શું આવશે, નિયંત્રિત બજાર. કૃષિની સફળતામાં સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત સારી બજાર વ્યવસ્થા હોવી પણ એટલી જરૂરી છે. આઝાદી પછીના તબક્કામાં ખેત ઉત્પાદનમાં વેચાણની ચોક્કસ વ્યવસ્થા જ હોવાને લીધે ખેડૂતોનું શોષણ થતું હતું. તે રોકવા માટે સરકારે નિયંત્રિત બજારને એટલે કે માર્કેટિંગ યાર્ડ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વ્યવસ્થા કરી. શું કહેવાય, નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ, ખેતીવાડી ઉત્પન્ન બજાર. ખેડૂત પાક વેચાણમાં ગેરરીતિઓનો ભોગ ન બને અને તેમના ખેત ઉત્પાદનમાં વ્યાજબી ભાવો ઉપજે અને તે રીતે તેઓ આર્થિક સમૃદ્ધ બને તે માટે ગુજરાતના વિવિધ તાલુકાના મથકે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિની સ્થાપના કરવામાં આવેલ છે. જેમાં જો બાજુમાં ચિત્ર દેખાય છે માર્કેટિંગ યાર્ડની, કે ત્યાં બધા ખેડૂતો પોતાના પાકનું વેચાણ કરવા જતા હોય છે. ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે. વેપારીઓનું નૈતિક ધોરણ જળવાય છે. ભાવ નિર્ધારણમાં પારદર્શિતા વધે છે. ખેડૂતોને તેના ખેત ઉત્પાદનના વધુ સારા ભાવ મળી શકે છે. વેપારીઓને ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે અને વિવિધ સેવાઓ જેવી કે બેન્કિંગ, ધિરાણ, વીમો, ગોદામ અને અન્ય સુવિધાઓનું નિર્માણ વગેરેની
અમલવારી અસરકારક રીતે થાય છે। રેડિયો, વર્તમાનપત્ર, ટીવી તથા ઓનલાઈન મોબાઈલ ફોન પર ખેડૂતોને ખેત પેદાશના દૈનિક બજાર ભાવ મળી રહે છે। એમ કે એમના જે પાક ઉત્પન્ન કર્યો હોય એના કયા પાકના કેટલા ભાવ છે એ પણ એ જોઈ શકે છે। અને ખેડૂતને માર્કેટિંગ યાર્ડમાં રાત્રિ રોકાણ, નિવાસની સુવિધા, તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન વગેરેની સગવડ પણ મળે છે। એમ કે જ્યારે ખેડૂત એ પાક વેચવા માટે માર્કેટ યાર્ડમાં ગયો હોય તો રાત્રે એને સુવાની સગવડ અને ત્યાં પોતાના માલને ગોડાઉનમાં મૂકવાની પણ સગવડ મળી રહે છે। હવે આપણે જોઈશું ઓનલાઈન બજાર। હવેના સમયમાં ઓનલાઈન શોપિંગનું પ્રમાણ વધી રહ્યું છે। બજારમાં ગયા વિના જ આપણા કોમ્પ્યુટર, મોબાઈલ ફોન કે ટીવી પરથી ડિજિટલ પેમેન્ટ કરી સીધી જ ખરીદી કરી શકીએ છીએ। એમ કે હવેના જે જમાનો છે તેમાં ઓનલાઈનની શોપિંગનું પ્રમાણ વધી રહ્યું છે। ઓનલાઈન શોપિંગ માટે અનેક કંપનીઓ ગ્રાહકોને સીધું જ વેચાણ કરતી હોવાથી વધુ વળતર આપીને બજાર કરતાં સસ્તા દરે વસ્તુઓ વેચી શકે છે। ગ્રાહકના ઘર સુધી ચીજ વસ્તુઓ સીધી જ પહોંચી જાય છે, જેને લીધે તેનો ઉપયોગ વધુને વધુ થઈ રહ્યો છે। તમે પણ ઓનલાઈન ખરીદી કરી જ હશે, આમ હવે બજાર આપણા ઘરમાં જ કે આપણા હાથમાં આવી ગયું છે એમ કહી શકાય। ઓનલાઈન ખરીદીમાં સાવચેતી રાખવી જરૂરી છે, અન્યથા છેતરપિંડીનો પણ ભય રહે છે, એમ કે છેતરાઈ પણ જવાય છે। એટલે ઓનલાઈનની ખરીદીમાં સાવચેતી પણ રાખવી જોઈએ। હવે જોઈશું કે બજારની આજુબાજુ આપણે જે ચીજ વસ્તુઓ ખરીદવા જઈએ છીએ એવા વિવિધ પ્રકારના બજાર વિશે અભ્યાસ આપણે કર્યો। તમને થતું હશે કે આ બધા દુકાનદારો તેમની દુકાનો માટે માલ સામાન ક્યાંથી ખરીદતા હશે, એમ કે પોતાનો જે માલ લાવે છે એ ક્યાંથી લાવતા હશે। ચીજવસ્તુનું ઉત્પાદન કારખાનામાં, ગૃહ ઉદ્યોગો, ઘરો અને ખેતરોમાં થાય છે। ચીજવસ્તુનું ઉત્પાદન ક્યાં થાય છે? કારખાના, ગૃહ ઉદ્યોગો, ઘરો અને ખેતરોમાં થાય છે। પરંતુ આપણે સીધા જ કારખાનામાં કે ખેતરમાંથી ચીજવસ્તુઓ ખરીદતા નથી। જે વેપારી મોટા પ્રમાણમાં ખેતર અને કારખાના કે ઘરોમાં ઉત્પાદિત થતો માલ સામાન ખરીદે છે તેમને જથ્થાબંધ વેપારી કહે છે। એને શું કહેવાય? જથ્થાબંધ વેપારી કહે છે। તેઓ માલ સામાન નાના વેપારીઓ કે દુકાનદારોને વેચે, એ લાવી અને નાના દુકાનદારો અને વેપારીઓને વેચે છે। આમ આ ખરીદી અને વેચાણ કરનાર બંને વેપારી જ હોય છે। આપણે જે દુકાનદાર કે વેપારી પાસેથી વસ્તુઓ ખરીદીએ છીએ તેને છૂટક વેપારી કહે છે। એને શું કહેવાય? છૂટક વેપારી। ખેતરમાં ઉત્પાદિત થતી ખેત પેદાશો વધુ ઉત્પાદન માટે ખેડૂત રાસાયણિક ખાતરોનો પણ ઉપયોગ કરે છે। આ ખાતર કેટલીક દુકાનોમાંથી ખરીદવામાં આવે છે, એટલે કે ખેડૂતમાં ખેતરમાં ઉત્પાદન વધુ થાય એના માટે ખાતરોનો ઉપયોગ કરે છે અને એ ખાતર ક્યાંથી લે છે એ દુકાનોમાંથી ખરીદી છે અને આ દુકાનદાર કારખાનામાંથી ખાતર ખરીદતા હોય છે। ખેડૂતો દુકાનમાંથી ખાતર ખરીદી છે અને દુકાનદારો કારખાનામાંથી ખાતર ખરીદતા હોય છે। એવી જ રીતે મોટરકારમાં વપરાતા વિવિધ ભાગ નાના મોટા કારખાનામાં બનતા હોય છે। કારની કંપનીઓ તેને ખરીદી અને તે ભાગોને જોડી અને કાર બનાવે છે। તેની બનાવેલ મોટરકાર આપણે શોરૂમમાંથી ખરીદતા હોઈએ છીએ। આમ આપણી આસપાસ અનેક ચીજવસ્તુઓ બનાવીને તેનું ખરીદ વેચાણ થતું હોય છે, જેનાથી આપણે અજાણ હોઈએ છીએ। હવે આપણે જોઈશું કે બજારમાં સમાનતા। આપણે આપણી આસપાસના બજાર વિશે જાણી કારખાના કે ખેતરમાં ઉત્પાદિત થયેલ માલ સામાન વેચનાર અને છેલ્લે એને ખરીદનાર ગ્રાહક વચ્ચે બધા વેપારીઓ જ છે। આપણે ગુજરી બજારથી મોલ સુધીની દુકાનો અને દુકાનદારોની માહિતી મેળવી આ બંને દુકાનદારો વચ્ચે એક મોટો ફરક છે। એક થોડા પૈસાની છૂટક વેપાર કરનાર નાનો દુકાનદાર છે અને બીજો તેના મોલ કે કોમ્પ્લેક્સમાં વધુ નાણાં રોકનાર મોટો દુકાનદાર છે। નાનો દુકાનદાર ખૂબ ઓછું વળતર મેળવી શકે છે, શું છે? એક થોડો પૈસાથી છૂટક વેપાર કરનાર એ શું છે કહેવાય? નાનો દુકાનદાર, અને મોલ કે કોમ્પ્લેક્સમાં વધુ નાણાં રોકનાર ને મોટો દુકાનદાર।
નાનો દુકાનદાર ખૂબ જ ઓછું વળતર મેળવી શકે છે. જે નાનો દુકાનદાર હોય એને ઓછું વળતર મળે છે અને મોટો દુકાનદાર હોય એને વધુ નફો મળે છે. તેવી જ રીતે ખરીદનાર વર્ગમાં પણ વિવિધતા છે. એવા ઘણા લોકો છે કે જેઓ સસ્તામાં મળતો માલ સામાન પણ ખરીદી શકતા નથી, જ્યારે ઘણા એવા પણ લોકો છે કે જે મોલમાં મળતી મોંઘી વસ્તુઓની ખરીદી કરતા જોવા મળે છે. કે ઘણા લોકો એવા છે કે સસ્તું મળતું હોય તો પણ ખરીદી શકતા નથી અને ઘણા લોકો મોલની મોંઘી વસ્તુ પણ ખરીદી શકે છે. આમ આપણી આર્થિક સ્થિતિના આધારે આપણે કયા બજારના ખરીદનાર કે વેચનાર બનીશું તે નક્કી થતું હોય છે. ગ્રાહક તરીકે આપણે આપણી આસપાસ ક્યારેક મોટી ઉંમરની વ્યક્તિઓને નાની મોટી ચીજવસ્તુ વેચતા જોઈએ છીએ. આવા વૃદ્ધ પુરુષ કે મહિલાની ઉંમર આરામ કરવાની હોવા છતાં તેઓ ગરીબી કે મજબૂરીને કારણે રસ્તાની આજુબાજુ વસ્તુઓનું વેચાણ કરતા જોવા મળે છે. જો તમે પણ જોયું હશે કે ઘણા વૃદ્ધ એટલે કે મોટી ઉંમરના જે લોકો હોય એ નાની મોટી વસ્તુઓ વેચતા હોય છે. શા માટે? કે એમની ગરીબીના કારણે, એમને આરામ કરવાની ઉંમર હોવા છતાં એમની ગરીબીના કારણે, મજબૂરીના કારણે તે આવી નાની મોટી વસ્તુઓનું વેચાણ કરતા આપણે જોવા મળે છે. આવા સમયે આપણે દુકાન કે મોલમાંથી વસ્તુ ખરીદવાના બદલે આવી જે જરૂરિયાતવાળી વ્યક્તિઓ પાસેથી વસ્તુ ખરીદીને તેને મદદરૂપ બનવાની જરૂર છે. કે આવો સમય હોય, કોઈ આવા વૃદ્ધ માણસો, મોટી ઉંમરના માણસો જ્યારે વેચાણ કરતા હોય તો આપણે મોલમાં ખરીદી કરવાના બદલે નાની મોટી જે વસ્તુ હોય એમના જોડેથી ખરીદી કરી અને એમને મદદરૂપ બનવું જોઈએ. હવે આગળનો મુદ્દો આપણે જોઈશું કે બજારમાં ગ્રાહક. ગ્રાહક એટલે કે જે પોતાના ઉપયોગ માટે ચીજ વસ્તુ ખરીદે અથવા સેવા મેળવે તે વ્યક્તિ. આજે તે વ્યક્તિ ગ્રાહક એટલે શું? પોતાના ઉપયોગ માટે ચીજ વસ્તુઓ ખરીદી અથવા સેવા મેળવે તે વ્યક્તિ. આજે દરેક વ્યક્તિ કોઈના કોઈ રીતે ગ્રાહક છે. પૈસા આપીને વસ્તુ કે સેવા ખરીદનાર ગ્રાહક જ કહેવાય. પૈસા આપી અને કે સેવા ખરીદનારને ગ્રાહક જ કહેવાય. ઉદાહરણ તરીકે તમે સાબુ, તેલ, બિસ્કીટ, અનાજ કે અન્ય વસ્તુ ખરીદી અથવા મોબાઈલ ફોન રિચાર્જ, વીમો, ટ્રેન ટિકિટ બુકિંગ વગેરે સેવાઓ મેળવો તે તમામ ગ્રાહકની વ્યાખ્યામાં આવે છે. અને વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો ભારતમાં છે. વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો શેમાં છે? ભારતમાં. ભારત દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય. ભારત દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે. ગ્રાહક પોતાની જીવન જરૂરિયાતની અને મોજશોખની વસ્તુઓ બજારમાંથી ખરીદી છે. ગ્રાહક તરીકે તેને વસ્તુની ગુણવત્તા, કિંમત, વસ્તુની પસંદગી અને નાણાંનું પૂરેપૂરું વળતર મેળવવાનો અધિકાર છે. નીચે જુઓ ચિત્ર આવેલું આઈસીઆઈ, હોલમાર્ક, વુલમાર્ક, એંગમાર્ક, FSSAI, શાકાહારી, માંસાહારી આ પ્રમાણિત ચીજવસ્તુની નિશાની છે. જે આ ચીજવસ્તુ કેવી છે? પ્રમાણિત. આવો માર્કો લાગેલો હોય એ ચીજવસ્તુ શું કહેવાય? પ્રમાણિત. તો ગ્રાહકોને સારી ગુણવત્તા વસ્તુ મળી રહે તે માટે સરકારે વિવિધ વસ્તુઓના માપદંડ નક્કી કર્યા છે. ખાસ પ્રકારના માર્કો એટલે કે નિશાનીવાળી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. ઘર વપરાશની અને વીજળીથી ચાલતી વસ્તુઓ માટે ISI અને સોના ચાંદી માટે હોલમાર્ક, ઊનની બનાવ માટે વૂલમાર્ક, ખાદ્ય પદાર્થો માટે એગમાર્ક તથા FSAI વગેરે નિશાનીઓ લગાવવામાં આવે છે. જેના આધારે ગ્રાહક સારી ગુણવત્તાની વસ્તુની ખરીદી કરી શકે છે. એવી જ રીતે શાકાહારી ખાદ્ય સામગ્રી પર નિશાની અને માંસાહારી ખાદ્ય સામગ્રી ઉપર રેડ કલરની નિશાની કરવામાં આવે છે, જેથી કરીને તમે સારી અને ગુણવત્તાવાળી વસ્તુની ખરીદી કરી શકો. ગ્રાહકોનો હક અને ફરજ. બજારમાં સમાન લક્ષણોવાળી અને બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ મળે છે. ગ્રાહકને તેનું સંપૂર્ણ જ્ઞાન કે માહિતી હોતી નથી. ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે અનેક
વચેટિયાઓ હોવાથી ગ્રાહકનું શોષણ થવા લાગ્યું છે. ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે ગ્રાહક સુરક્ષાનો કાયદો પણ અમલમાં મૂકવામાં આવે છે. એમ કે બધી વસ્તુની ગુણવત્તાની ગ્રાહકને ખ્યાલ હોતો નથી અને એની છેતરપિંડી થતી હોય છે, તેના માટે ગ્રાહક સુરક્ષા એવો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. ગ્રાહક વર્તમાન બજારમાં વ્યવસ્થાને લીધે વર્તમાન બજાર વ્યવસ્થાને લીધે વસ્તુની ગુણવત્તા, જથ્થો, કિંમત અને સેવા એમ દરેક બાબતે છેતરામણીનો ભોગ બનતો હોય છે અને ગ્રાહકો ચીજ કે સેવા અંગેના પોતાના અધિકારો મેળવી શકે એવો ઉદ્દેશ સાથે ભારત સરકાર દ્વારા સંસદમાં કાયદો પસાર કરીને ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માં બનાવવામાં આવ્યો છે. આ કાયદા મુજબ ગ્રાહકો નીચે મુજબના છ અધિકારોનો હક મેળવે છે. એમાં જોઈશું આપણે અધિકારીનો અધિકાર. સલામતીનો અધિકાર, વ્યક્તિ જીવન તથા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ઉત્પાદનો અને સેવાઓ અંગે સંપૂર્ણ સુરક્ષાનો અધિકાર. અર્થાત તમે કોઈ ચીજ વસ્તુ કે સેવા ખરીદો છો તો તેનો વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ તમારા સ્વાસ્થ્ય કે જીવનને કોઈ નુકસાન થાય તો તમે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ફરિયાદ કરી શકો છો. કોઈ વસ્તુ તમે ખરીદી હોય, કોઈ ખાવાની વસ્તુ ખરીદી હોય પણ તેના કારણે તમારું શરીર બગડ્યું તો તમે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ફરિયાદ કરી શકો છો. બીજું, માહિતી મેળવવાનો અધિકાર. ચીજ વસ્તુ કે સેવા ખરીદતી વખતે વસ્તુની પસંદગી કરવા માટે વસ્તુ સંબંધી જરૂરી તમામ જાણકારી મેળવવી તે ગ્રાહકનો અધિકાર છે. પછીનો, પસંદગી કરવાનો અધિકાર. વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહક પોતાને અનુકૂળ આવતી વસ્તુ પસંદ કરવાનો અધિકાર છે. એમ કે બધી ઘણી બધી વસ્તુ હોય પણ એમાંથી તમને જે ગમતી હોય એ વસ્તુનો પસંદ કરવાનો ગ્રાહકને અધિકાર હોય છે. તો રજૂઆત કરવાનો અધિકાર, ગ્રાહકના હક અને હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં તેની યોગ્ય રજૂઆત કરવાનો પણ અધિકાર હોય છે. ફરિયાદ નિવારણનો અધિકાર, ખામીયુક્ત માલ, ક્ષતિયુક્ત સેવા કે છેતરામણીની રજૂઆત ઉપભોક્તાને થયેલ નુકસાનનું વળતર મેળવવાનો અધિકાર હોય છે. જો કોઈ ખામીયુક્ત માલ એટલે કે કોઈ ખરાબ માલ આવ્યો, કોઈ છેતરામણી થઈ તો ગ્રાહક એ નુકસાનનું વળતર મેળવી શકે છે, એનો અધિકાર હોય છે. ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર, આ અધિકારથી જીવનભર માહિતસભર ગ્રાહક બનવા માટે તમામ જાણકારી અને જ્ઞાન મેળવવાનો અધિકાર મળે છે. હવે ગ્રાહકની ફરજ, આગળનો મુદ્દો શું છે? ગ્રાહકની ફરજ, ગ્રાહક શિક્ષણથી ગ્રાહક છેતરપિંડીથી બચી શકે છે. ખરીદી કરતી વખતે કેટલીક બાબતો અંગે સાવચેતી રાખવાની પણ ગ્રાહકની ફરજ બને છે, જે નીચે મુજબ છે. આપણે જોઈએ, કોઈ પણ વસ્તુની ખરીદીના સમયે GST વાળા બિલનો ચોક્કસ આગ્રહ રાખી તેને મેળવવું અને યોગ્ય સમય સુધી સાચવી રાખવું. કોઈ પણ વસ્તુ આપણે ખરીદતા હોઈએ ત્યારે પાક્કું બિલ GST વાળું એ મેળવવું અને એને સાચવી રાખવું. મોટી ખરીદીમાં તથા ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ISI માર્કોની જ ખરીદી અને દુકાનદારના સહી સિક્કા કરેલા ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ, ફ્રી સર્વિસ, કૂપન વગેરે ધ્યાનમાં રાખી અને ખાસ મેળવી લેવા અને તે સાચવવા. સોના ચાંદી જેવી ખરીદીમાં હોલમાર્કવાળા દાગીના જ ખરીદવા અને કોઈ પણ પ્રકારના ટેક્સ બચાવવાની વેપારીની વાતોમાં આવ્યા વિના હંમેશા પાકા બિલનો આગ્રહ રાખો અને બિલમાં શુદ્ધતા, કિંમત, ઘડાઈ વગેરે તમામ વિગતો સ્પષ્ટ અને અલગ લખાયેલી છે કે નહીં તે ચોકસાઈથી આપણે જોવું જોઈએ. હવે ખાદ્ય પદાર્થો, એગમાર્ક લોગોવાળા જ ખરીદવા, તેનું પેકિંગ, કંપની બ્રાન્ડ નેમ, બેચનો નંબર, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ
ઇન્ગ્રેડિયન્ટ એટલે કે સમાવિષ્ટ ઘટકો વગેરે તમામ વિગતોની ખરાઈ કરવી અને વેડશેડના કિસ્સામાં અચૂકપણે ફરિયાદ કરવી. કયા ખાદ્ય પદાર્થની વસ્તુઓ જે ખરીદતા હોઈએ તેમાં કઈ કંપનીની છે, એનું પેકિંગ, એમાં કઈ કઈ વસ્તુઓનું સમાવિષ્ટ છે, એની એક્સપાયરી ડેટ જોવી, આ બધીની ચકાસણી કરવી અને જો ભેળસેળ એવું લાગે તો એની ફરિયાદ પણ કરવી. દવાઓની પ્રેસિકમ્સ સાથે ખરાઈ કરી લેવી અને ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ વગેરે તપાસી લેવા. જેનેરિક દવાઓ મળતી હોય તો એ પહેલાં એ જ ખરીદવાનો આગ્રહ રાખવો. કપડામાં કાપડ, કલર, સિલાઈ, જરી, ભરત, માપ, સાઇઝ વગેરે ચેક કરીને ખરીદી કરવી. પેટ્રોલ કે સીએનજી પંપ પર મીટર ઝીરો થયા પછી જ વાહનમાં ઈંધણ ભરવું. ગેસ વિતરણમાં બાટલાનું વજન અને સલામતીની બાબતની ચકાસણી કરવી. શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતી વ્યવસ્થા, શિક્ષકોની લાયકાતની વિગતો અને ફી ભર્યાની રસીદ મેળવી લેવી. એમ કે શૈક્ષણિક જે સંસ્થાઓ છે એમાં શિક્ષકોની લાયકાત જોવી અને ફી ભરવાની રસીદ પણ મેળવી લેવી. જીવન વીમા પોલિસી કે વાહન વીમાના સંજોગોમાં પોલિસીની શરતો સમજી અસલ પોલિસીનો દસ્તાવેજ અચૂક મેળવી લેવો. બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચવું. સેલ, ભેટ કૂપન, ઇનામી યોજના વગેરે લોભામણી જાહેરાતથી છેતરવું નહીં અને છેતરાયા હોય તો વર્તમાનપત્રો દ્વારા તેની જાણકારી અન્યને આપવાથી બીજા લોકો છેતરાતા અટકશે. ભારત સરકારમાં 15મી માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિન તથા 24મી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. ગ્રાહકોની ફરિયાદનું ઝડપી અને બિનખર્ચાળ નિવારણ કરવા દરેક જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળો અને ગ્રાહક અદાલતો રચવામાં આવ્યા છે. ગ્રાહક સુરક્ષા અંગે ફરિયાદો માટે ગ્રાહકને હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800 233 2222 હવે આપણે જોઈશું ઉત્પાદનથી બજાર સુધીની યાત્રા. આપણે બજાર એટલે કે બજારના પ્રકાર અને આપણી આસપાસના બજાર વિશે અભ્યાસ કર્યો. આપણી આસપાસની ઘણી પ્રવૃત્તિઓ બજાર વ્યવસ્થા પર અસર કરે છે. દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદીને બજાર વ્યવસ્થાને ચાલક બળ પૂરું પાડે છે. હવે આપણે ખમીસ એટલે કે શર્ટ અને પેન્ટ બનાવવામાં વપરાતા કાપડની વાત કરીને બજારની વિશેષ માહિતી મેળવીશું. એટલે તમે સૌ જાણો છો કે કાપડ બનાવવા માટે કપાસ એ કાચો માલ છે. આપણે બધાને ખબર છે કે કાપડ જે બને છે એનો કાચો માલ શું કહેવાય? કપાસ. કપાસના વાવેતરથી શરૂ કરીને શર્ટ પેન્ટના વેચાણ સુધીમાં બજારની શૃંખલા એકબીજાથી કેવી રીતે જોડાયેલી છે? એમ કે કપાસથી માંડીને જે પેન્ટ શર્ટ બને તે વચ્ચેની જે શૃંખલા કેવી રીતે જોડાયેલી છે તે જાણીએ. સૌરાષ્ટ્રમાં આવેલા રામપર ગામમાં મગનભાઈ પાસે 5 એકર જમીન છે. કેટલી? 5 એકર. તેમણે તેના ખેતરમાં ખરીફ પાકનું વાવેતર કરવા કપાસનું બિયારણ વેચતા દુકાનદાર પાસેથી કપાસના પ્રમાણિત કરેલા બિયારણની ખરીદી કરી. જૂન માસમાં વરસાદ આવે તે પહેલાં જ ખેડીને તૈયાર રાખેલ તેમના ખેતરમાં આ કપાસિયા વાવી દીધા અને પ્રથમ વરસાદ જ વાવણી લાયક થઈ જતાં 2-4 દિવસમાં જમીનમાંથી કપાસના અંકુર ફૂટીને બહાર આવી ગયા. વરસાદને લીધે કપાસની સાથે નિંદામણ પણ ઉગી નીકળે. કપાસના છોડ ફરતી નિંદણ દૂર કરી ખેતર એકદમ ચોખ્ખું નિંદણ મુક્ત કરી નાખ્યું અને ખેતરમાં આડી અવળી ખેડ કરી 2-3 સારા વરસાદ સાથે રાસાયણિક ખાતર પણ આપી દીધું. નવરાત્રી આવતા સુધીમાં તો ખેતરમાં જુઓ તો તમારા માથા સુધી આવી જાય એવો કપાસ ખેતરમાં લહેરાવા લાગ્યો. કેમ કે આપણા જેટલો ઊંચો એમ ફૂલડા ખીલીને તેમાં મોટા મોટા જીવડા પણ ખૂબ આવી ગયા હતા. હવે
જીડવામાંથી સફેદ કપાસ બહાર દેખાવા લાગ્યો, એટલે કે મગનભાઈ મજૂરો મારફતે આ કપાસ વીણાવીને ઘાસડીઓ બાંધી અને તેમના ઘરમાં મૂકવા લાગ્યા. છેલ્લે વરસાદ ઓછો થવાથી તેમના ખેતરમાં કપાસનું ઉત્પાદન જોઈએ તેટલું ન થયું. કપાસના ભાવોની વધઘટ વચ્ચે અંતે મગનભાઈ તેમના ખેતરમાં ઉત્પન્ન થયેલા કપાસ વેચવા માટે ટ્રેક્ટરમાં ભરી અને તાલુકા મથકે આવેલ માર્કેટ યાર્ડમાં લઈ, જો અંદર ચિત્રમાં બતાવે છે, પહેલાં ચિત્રમાં વીણ્યું, કપાસ વીણ્યું, પછી એનું સંગ્રહ કર્યું અને પછી એ વેચાણ કરવા ગયા. ચોથું જુઓ કે એકત્રીકરણ, જે વેચાણ કરવા આવ્યા હોય એનું એકત્રીકરણ, પછી એની સફાઈ કરવામાં આવે, આ જે કપાસ હોય એની સફાઈ કરવામાં આવે, પછી એને આ મશીનમાં લોઢવામાં આવે, પછી જો સાતમું ઘાસડી કરવી, એની ઘાસડી બનાવી, પછી એ જ કપાસનું જે રૂ હોય એને કાંટવાનું, પછી એને વણવાનું, પછી શું આવશે, જે વણ્યું એ કાપડ બન્યું, એ કાપડને શું કરવાનું, રંગવાનું, પછી એની સિલાઈ થાય અને પછી એનું સૂટક વેચાણ બને. આ કાપડ ઉત્પાદનની પ્રક્રિયા છે. માર્કેટમાં વેચવા ગયા અને તેમના કપાસની વેપારીઓ હરાજી કરી, જેમાં ચુનીલાલ વેપારીએ તેમનો કપાસ ખરીદી લીધો અને મગનભાઈએ વળતર તરત જ મળી ગયું. ચુનીલાલે બધો જ કપાસ જીનિંગ ફેક્ટરી ચલાવતા ધનજીભાઈના કારખાનામાં વેચી દીધો. જીનમાં આ કપાસમાંથી કપાસી અલગ કરી અને તેલ કાઢનાર વેપારીને વેચી દીધો. યાદ રાખો, ચુનીલાલે બધો જ કપાસીઓ જીનિંગ ફેક્ટરીના ધનજીભાઈને વેચ્યો અને જીનનો આ કપાસના કપાસી અલગ કરી તેલ કાઢનાર વેપારીને વેચી દીધા. તમે સૌ જાણો છો કે કપાસિયાનું તેલ ખાદ તેલ તરીકે વપરાય છે અને ખોળ પશુઓના આહારમાં વપરાય છે. જીનિંગ મિલના માલિકે રૂની ઘાસડીઓ દોરા બનાવતી સ્પિનિંગ મિલમાં મોકલી દીધી. આ દોરાને અમદાવાદની એક કાપડ મિલે કાપડ બનાવવા ખરીદી લીધા, જેમાંથી તૈયાર થયેલા કાપડ ટાંકા કલર કરતી ડાઈંગ મિલમાં કલર કરવા મોકલી આપ્યા. આ કાપડને વસ્ત્રો બનાવવાની ફેક્ટરીમાં અલગ અલગ માપનું કટિંગ કરીને તે સિલાઈ કરી તૈયાર ખમીસ શર્ટ અને પેન્ટ બનાવી તેને લેબલ લગાવી બોક્સમાં પેક કરીને જથ્થાબંધ વિદેશ નિકાસ કરવામાં આવ્યો, વિદેશમાં મોકલવામાં આવ્યું અને બજારમાં પણ વેચવામાં આવ્યા. આપણા શહેરમાં આવેલ શોરૂમ વેપારી આ પેન્ટ શર્ટ ખરીદી લાવે છે અને તેમની પાસેથી આપણે એ પેન્ટ શર્ટ ખરીદીએ છીએ. આમ કપાસથી શર્ટ પેન્ટ બનાવવા સુધીની સફરમાં આપણે જોયું કે કાચા માલમાંથી તૈયાર થયેલું વધુ વસ્તુ કેટલા બધા લોકો, ખેડૂત, ઉત્પાદક, વેપારી અને પરિવહન સેવા પાસેથી પસાર થઈને છેક ગ્રાહક સુધી પહોંચે છે અને આ અને તેમાં જોડાયેલ દરેક તેમાંથી ઓછા વધુ પ્રમાણમાં વળતર મળે છે. આપણે રોજબરોજની ચીજવસ્તુઓ બજારના માધ્યમથી મેળવીએ છીએ. આ બજાર અનેકને રોજગારી પણ આપે છે. રોડ, રસ્તા, પરિવહન, બેન્કિંગ અને સંદેશા વ્યવહારની સુવિધાઓને લીધે બજાર વ્યવસ્થામાં ક્રાંતિ આવી છે અને વિશ્વના દેશો પરસ્પર વેપાર દ્વારા જોડાયેલા છે. આપણી આસપાસના બજાર અને ઓનલાઈન બજાર દ્વારા આપણે વૈશ્વિક બજાર સાથે જોડાયેલા રહીએ છીએ. આમ વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે. વર્તમાન સમયમાં શું છે, સમગ્ર વિશ્વ એક બજાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો આ પાઠ પૂર્ણ થયો. થેન્ક યુ.